ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. પોતાની શક્તિઓનો વિકાસ કરો. પરમેશ્વરે બધાને સરખી શક્તિઓ આપી છે. એવું નથી કે કોઈને વધારે યા ઓછી આપી હોય અથવા કોઈને અમુક ખાસ છૂટ મળી હોય. ભગવાનને ત્યાં અન્યાય નથી. બધી જ અદ્ભુત શક્તિઓ તમારી અંદર મોજુદ છે. તમે એમને જાગૃત કરવા પ્રયત્ન કરતા નથી. કેટલીક શક્તિઓ તો ઉપયોગ ન કરવાને કારણે તમે એમને કુંઠિત કરી નાખો છો. બીજો કોઈ માણસ એ શક્તિને કોઈક વિશેષ દિશામાં વાળીને એને વધારે પરિપુષ્ટ તથા વિકસિત કરી લે છે. પોતાની શક્તિઓને જાગૃત તથા વિકસિત કરવી અથવા એને શિથિલ, અપંગ કે નિશ્વેષ્ટર બનાવી દેવી તે તમારા હાથમાં છે. યાદ રાખો, સંસારની દરેક ઉત્તમ વસ્તુ પર તમારો અધિકાર છે. જો તમે તમારા મનની સુપ્ત મહાન શક્તિઓને જાગૃત કરી લો અને લક્ષ્ય તરફ પ્રયત્ન કરો, મહેનત અને ઉત્સાહપૂર્વક આગળ વધતા શીખી લો, તો તમે જેવું ઈચ્છો તેવું આત્મનિર્માણ કરી શકો છો. મનુષ્ય જે વસ્તુની આકાંક્ષા રાખે છે એના મનમાં જે આકાંક્ષાઓ જાગે છે અને જે આશાપૂર્ણ તરંગો પેદા થાય છે તે અવશ્ય પૂર્ણ થાય છે. પણ એ ત્યારે જ શક્ય છે બને છે કે જ્યારે તમે દ્રઢ નિશ્ચય દ્વારા તમારી પ્રતિભાને જાગૃત કરી લો. તેથી પ્રતિજ્ઞા કરો કે તમે ભલે ગમે તેવા હો, ગમે તેવી સ્થિતિ અથવા ગમે તેવા વાતાવરણમાં હો, પરંતુ એક કામ અવશ્ય કરશો કે તમારી શક્તિઓને ઉચ્ચ બનાવો. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1948, પેજ નંબર 1, ગાયત્રી શક્તિપીઠ જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતક ચેનલમાં પધારવા બદલ.